લોકોની સુવિધા માટે રોડની બાજુમાં એક ફૂટપાથ ઉભો કરવામાં આવે છે. એ ફૂટપાથ ભીમનાથ બ્રિજ આગળ છે. ભીમનાથ બ્રિજથી સયાજી હોટલ આવતા આ ફૂટપાથ તો છે, પરંતુ સયાજી હોટલ આવતાની સાથે આ ફૂટપાથ ગાયબ થઈ ગયો છે. તો તે જગ્યા પર શું છે? તો સયાજી હોટલની દિવાલ. હવે આ દિવાલ દબાણરૂપ હોય તેવા આક્ષેપ સ્થાનિકો એટલે કે નગરજનો કરી રહ્યા છે. સાંકડો રસ્તો છે, અવર જવર કરતા રાહદારીઓને તકલીફ પડી રહી છે. મિત્રો, આ ફૂટપાથ ક્યાં, કેમ આ ફૂટપાથ અહીંયા ગાયબ થઈ ગયો? સયાજી હોટલ દ્વારા અહીંયા દિવાલનું દબાણ કરવામાં આવ્યું હોય તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ દિવાલ જે છે તે દૂર કરવામાં આવે, જેને લઈને જ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. અવર જવર કરતા સ્થાનિકો, અવર જવર કરતા જે રાહદારીઓ છે તેઓને પણ અહીંયા તકલીફ પડી રહી છે. ફૂટપાથ તો ગાયબ થઈ ગયો છે, પરંતુ સાથે સાથે દબાણરૂપ સયાજી હોટલની દિવાલ પણ અહીંયા મૂકવામાં આવી છે. જેવી રીતને વડોદરામાં આજે રંગારોપણ બધું ઘણા દિવસોથી ચાલી રહ્યું છે, અમે તો એમાં ખુશ છે, અમે એનો વિરોધ નથી કરતા. પણ અમારું એવું કેવું છે કે જે આ ભીમનાથ રોડ પર જે ફૂટપાથ બની રહ્યું છે, આગળથી બનતા બનતા સયાજી હોટલ પર આવીને એ ફૂટપાથ ખલાસ થઈ જાય છે. તો અમારું તંત્રને એવું કેવું છે કે ભાઈ આ સયાજી હોટલ છે, સયાજી હોટલ પાસેથી જો બાજુમાં ફૂટપાથ નથી અને જો ત્યાં જો કોઈનું એક્સિડન્ટ ગમે તે કશું થાય, લોકોને ચાલવાની જગ્યા નથી, આ સયાજી હોટલ છે એને દબાણ કરેલું છે, તો શું આ કોર્પોરેશન કે તંત્ર આ હોટલ સયાજીનું દબાણ તોડશે કે શું, કે કઈ મોટા મગરોનો એના પર હાથ છે? જે કાંઈ ચોખ્ખું દેખાય છે દબાણ, આ બંને વસ્તુ દેખાય છે, હોટલ છે અને હોટલની બાજુમાં એક બીજી કઈ જગ્યા આવેલી છે, બંનેનું આગળ દબાણ છે. તો તંત્રને અમારી એટલી જ અપીલ છે કે ભાઈ લોકોને થોડીક સુવિધા આપો અને આ જે દબાણ છે દબાણ તાત્કાલિક તોડો ને આ ફૂટપાથ આગળ બનાવી દેજો, બસ એવી અમારી તંત્ર પાસે અપેક્ષા છે.